બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને મારા જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ સમાંતર શ્રેણી માં સ્વાધ્યાય નંબર 5.3 માં આપણે આપણા જીવનને લગતા વ્યવહારિક દાખલાઓ શીખી રહ્યા હતા. આપણે આગળ જોઈ લીધો હતો કયા નંબરનો દાખલો, 15 અને 16 નંબરનો દાખલો, બરાબર. ઈનામ આપી દીધું હતું આપણે, અને 15 નંબરમાં આપણે શું કરી દીધું હતું, છોકરાઓ, કોન્ટ્રાક્ટરને જો દંડ ભરવાનો હતો, એ દંડ એણે 30 દિવસનો દંડ ભરી દીધો હતો, બરાબર. તો આજે 17 નંબરમાં શું કરવાનું છે, તો તમારા જેવા નાના નાના વિદ્યાર્થીઓ જે 1-12 ધોરણના, એ વિદ્યાર્થીઓ કંઈક વિચારે છે. શું વિચારે છે જોઈએ પ્રશ્ન નંબર 17માં. તો એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવાનું વિચારે છે, તો ઓછું કરવા માટે શું કરવું છે એને, તો કે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. અને વૃક્ષ વાવવા છે તો કઈ રીતે વાવશે, કારણ કે વિદ્યાર્થીઓ છે ધોરણ 1-12ના બધા, હવે એને તો કઈ કઈ રીતે વાવવાનું વિચારે છે, તો કે ભાઈ પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ એ તે ધોરણમાં ભણતા હોય એટલા જ વૃક્ષો વાવશે. હવે એણે ધોરણ દીઠ વિભાગ બનાવી દીધા છે કે ભાઈ પહેલું ધોરણ છે તો એમાં જેટલા વિભાગ હોય એ વિભાગના વિદ્યાર્થીઓ કેટલા વૃક્ષો વાવશે. તો એનું ઉદાહરણ આપું, જો દાખલા તરીકે ધોરણ 1માં ભણતા વિદ્યાર્થીઓ હોય એના વિભાગના વિદ્યાર્થીઓ તો એક જ વૃક્ષ વાવશે, ધોરણ 2ના હોય તો એ 2 જ વૃક્ષ વાવશે, બરાબર. આવી રીતે કેટલા ધોરણ સુધી છે, તો આવું ધોરણ 12 સુધી ચાલશે. XII એટલે રોમન નંબર છે 12. તો 12માં ધોરણ સુધી આવી રીતે વિદ્યાર્થીઓ આવશે કે ભાઈ જે પહેલા ધોરણના હોય એ 1 વૃક્ષ વાવે, બીજા ધોરણના હોય 2 વાવે, ત્રીજા ધોરણના હોય 3 વાવે, ચોથા ધોરણવાળા 4, તમે 10માં વાળા છો તમારે 10 વૃક્ષ વાવવાના, 12માં વાળા હોય 12 વૃક્ષો વાવશે. આવી રીતે વૃક્ષો વિદ્યાર્થીઓએ વાવવાના છે. પણ વિદ્યાર્થીઓ નથી, દરેક ધોરણ છે ને એમાં એણે વિભાગ પાડી દીધા. કેટલા? તો કે દરેક ધોરણમાં 3-3 વિભાગ છે, એટલે 1 ધોરણમાંથી 3 વિભાગે જ વૃક્ષ વાવવાના, વિભાગો પાડી દીધા, બરાબર. તો દરેક વિદ્યાર્થીઓમાંથી 3-3 વિભાગ પાડી દીધા, અને તો આ બધા વિદ્યાર્થીઓ દ્વારા કેટલા ટોટલ વૃક્ષ થયા હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા મારે શું બનાવવી પડે, પહેલાં તો શ્રેણી બનાવવી પડે. તો શ્રેણી બનાવવા માટે જો એક વિચારો તમે કે આપણે હું પહેલું ધોરણ લઈ લો, કેટલામાં ધોરણ લીધું મેં, 1st, બરાબર, ધોરણ 1. તો ધોરણ 1 છે, હવે એમાં કેટલા વિભાગ પાડ્યા છે એને, તો કે ભાઈ 3 વિભાગ પાડ્યા. અહીં આપણે જોયું ને કેટલા વિભાગ પાડવાના છે દરેક ધોરણમાં 3-3. તો પહેલા ધોરણના મેં ધારો કે 3 વિભાગ પાડ્યા, હું 3ને નામ દઈ દઉં કે ABC. તો આ વિભાગોએ થઈને દરેક વિભાગે તે ધોરણમાં ભણતા હોય ને એટલા જ વૃક્ષો વાવવાના છે. તો 3 વિભાગે કેટલા વાવવાના, પહેલા ધોરણમાં ભણે છે તો 3 વિભાગે 1-1 જ વાવવાના છે. ઓકે, તો પહેલા ધોરણવાળા જે ટોટલ વિદ્યાર્થીઓ હતા બધા થઈને 3 વિભાગમાં વેચાઈને કેટલા વૃક્ષો વાવ્યા હોય, તો કે 3 વૃક્ષો વાવ્યા હોય. ઓકે, એટલે ખબર પડી. આવી જ રીતે આપણે ધોરણ લઈ લઈએ 2. તો ધોરણ 2માં તે ગ્રુપ કેટલા છે, વિભાગો કેટલા છે, બધા ધોરણમાં 3-3 વિભાગો જ પાડેલા છે. કયા કયા, આપણે નામે દઈ દીધા ABC. તો આ વિભાગોએ કેટલા કેટલા વૃક્ષો વાવવાના, તો કે ભાઈ બીજા ધોરણમાં ભણે છે એટલે 3 વિભાગે 2 વૃક્ષ વાવવાના. તો ધોરણ 2માં ભણતા વિદ્યાર્થીઓએ ટોટલ કેટલા વૃક્ષો વાવવા હોય, તો 2 ને 2 4 ને 2 6 વૃક્ષો વાવવા હોય. ખબર પડી તમને. આવી જ રીતે કયું ધોરણ લઈ લેવું છે આપણે, ત્રીજું ધોરણ લઈ લેવું છે. હાલો ધોરણ 3 લઈ લે, તો ત્રીજા ધોરણમાં વિદ્યાર્થીઓ છે ને એના માટે ટોટલ કેટલા ગ્રુપ પાડી દીધા છે, વિભાગો 3, ABC આપણે નામ દઈ દીધું. તો આ 3 વિભાગે કેટલા કેટલા વૃક્ષો વાવવાના છે, તો કે ત્રીજા ધોરણમાં ભણે છે એટલે 3-3 વૃક્ષો વાવવાના 3 વિભાગે. તો ત્રીજા ધોરણના કુલ વૃક્ષો કેટલા થશે, 3 ને 3 6 6 ને 3 9 વૃક્ષો થશે. તો એટલે સુધી તમને બધાને ખબર પડી હશે કે કઈ રીતે તમારે શું બનાવવાનું છે, ધોરણ વાઇઝ વૃક્ષો જોવાના છે કેટલા કેટલા થશે તે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારી શ્રેણી તમારે બનાવવી હોય ને, તો પહેલા ધોરણમાં 3 વૃક્ષો વવાય છે, બીજા ધોરણમાં 6 વૃક્ષો વવાય છે, ત્રીજા ધોરણમાં 9 વૃક્ષો વવાય છે. આવી રીતે વવાતા વવાતા છેલ્લું પદ એટલે કે છેલ્લા ધોરણમાં કેટલા વૃક્ષો વવાશે, છેલ્લું ધોરણ આપણને ખબર છે, હા, કેટલામું છે, તો કે અહીંયા છે 12મું ધોરણ. તો 12મા ધોરણમાં કેટલા હશે ભાઈ, તો આપણે છેલ્લું પદ શોધી જ લેવી ને ભાઈ, કામમાં લાગશે. તો ચાલો, 12મા ધોરણમાં ગ્રુપ એટલે કે વિભાગ તો કેટલા હશે, 3 જ હશે, ABC. આ 3 વિભાગ થઈને કેટલા કેટલા વૃક્ષો વાવી શકે, તો કે 12મા ધોરણમાં ભણે છે એટલે 12 વૃક્ષો વાવી શકે, 12 12 12. તો બધાએ થઈને આખું જે 12મું ધોરણ છે એ 12મા ધોરણના બધા વિદ્યાર્થીઓ થઈને કેટલા વૃક્ષો વાવે છે, તો 12 13 36 વૃક્ષો આવે, એટલે મને છેલ્લું પદે મળી ગયું કેટલા વૃક્ષો છે, 36. તો 6 3 6 9 અને છેલ્લે 36, આ બધાએ થઈને કુલ કેટલા વૃક્ષો થશે, એટલે કે મારે સરવાળો શોધવાનો છે SN. તો ચાલો એના વિશે શ્રેણી લખીએ અને A ને D શોધીએ.
तो तमारी श्रेणी अहीं छे एमांथी प्रथम पद ए एटले तो तमने आवडे ज केटलू थशे त्रण, त्यार पछी डी एटले ए टू माइनस एवन बे बीजू पद छे एमांथी पहेलू पद माइनस करो तो छ माथी त्रण जाए एटले त्रण, त्यार पछी तमारी पासे छेलू पद छे ने एन क्यों तोय चाले एल क्यों तोय चाले छत्रीस छे, अने तमारे केटला पदोनो सरवाळो शोधवानो छे, तमारी श्रेणीमां केटला पदो छे, केटला धोरण छे, बार धोरण छे। तो अहीं तमारे एन नुं सूत्र वापरशो, एस एन क्यूँ आवशे नानकड़ू एवं, कारण के तमारी पासे छेलू पद अहीं छे। तो चलो एस एन नुं सूत्र आपणे सरवाळो शोधवो छे एटले एन बाय टू काउंस में ए प्लस एल डायरेक्ट ज मूकी दईए। एस एन एटले केटला पदो, बार पदो छे आपणी पासे, बार धोरण एटले छेद में बे, ए एटले प्रथम पद त्रण अने छेलू पद छत्रीस। चलो अहीं छेद उड़शे बे छंक એટલે તમારો જવાબ આવશે છ કાઉસમાં ત્રણ પ્લસ છત્રીસ, તો છત્રીસમાં ત્રણ ઉમેરો એટલે તમારો જવાબ થઈ જાય ઓગણચાલીસ। તો હવે મારે જોઈએ છે બાર પદોનો સરવાળો, એટલે આપણે આનો ગુણાકાર કરી નાખીએ ઓગણચાલીસ ગુણ્યા છ। તો ચાલો છ નવા ચોપનનો ચોગડો વધી આવશે પાંચ, છ તેરી અઢાર ને પાંચ એટલે જવાબ આવશે ત્રેવીસ, બસો ને ચોત્રીસ શું હોય વૃક્ષો વાવ્યા હોય બધા વિદ્યાર્થીઓ એ થઈને, બરોબર। તો અહીંયા તમારે લખવું હોય તો તમે શું લખી શકો કે ભાઈ એક થી બાર ધોરણના વિદ્યાર્થીઓએ થઈને કુલ બસો ચોત્રીસ વૃક્ષનું વાવેતર કરેલું છે। ચાલો લખી નાખીએ, માટે એક થી તમારે આ રોમન આંકડા લખો તોય વાંધો નહીં, એક થી કેટલા તો કે ભાઈ બાર, બાર એટલે એક્સ આઈ આ એટલે કે એક થી બાર ધોરણના વિદ્યાર્થીઓએ કુલ બસો ને ચોત્રીસ વૃક્ષોનું વાવેતર કર્યું હશે। ઓકે, એટલા બધા વૃક્ષો વાવી દીધા છે ભાઈ, હવે તો ક્યારે તમારી સ્કૂલમાં શું નહીં થાય, પ્રદૂષણ તો થશે જ નહીં, બરોબર। અને દરેક વિદ્યાર્થીએ પોતાની સ્કૂલમાં આ કામ કરવું જોઈએ, બરોબર। આ દાખલો જ માત્ર દાખલો કરવા ખાતર નહીં, પણ આ દાખલા પરથી આપણે એ પણ શીખવાનું છે કે આપણે આપણી સ્કૂલમાં રોજે જવાનું હોય છે અને એ જ આપણું અડધું ઘર ગણાય છે। તો આપણે આપણી સ્કૂલમાં વૃક્ષો વાવવા જોઈએ અને આપણી જીવનમાં પૂરતો ઓક્સિજન મેળવવો જોઈએ, બરોબર। વૃક્ષો આપણને ઓક્સિજન આપે, તમે વિજ્ઞાનમાં શીખતા હશો, હે ને? તો બરોબર, એટલે આ દાખલો આપેલો છે કે તમારે આમાંથી શીખવાનું છે અને તમારી સ્કૂલે અને ઘરે વૃક્ષો વાવવાના છે। દસમા વાળાઓ, તમારે દસ દસ વૃક્ષો વાવવાના છે, હા, ભૂલતા નહીં, અને આગળનો દાખલો જોવાનું પણ ભૂલતા નહીં। મળીશું નેક્સ્ટ વિડીયોમાં અઢારમા દાખલા સાથે, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।